अयोध्या खाते निर्माण पामनार श्री राम मंदिर भूमिपूजन ने बोडेली प्रखंड विश्व हिंदू परिषद कार्यकरों हिंदू आगेवानोए सूत्रोच्चार साथे आतशबाजी करी वधावी लीधुं हतुं। अयोध्या में निर्माण पामनार देशना लाखों भक्तों आस्थानुं प्रतीक एवा श्री राम मंदिरनुं भूमिपूजन शिलान्यास वडाप्रधान नरेन्द्र मोदीना हस्ते करवामां आव्यो छे। त्यारे ऐतिहासिक दिवसे समग्र भारतवर्षमां लोको द्वारा विविध कार्यक्रमो योजी भव्य उजवणी साथे यादगार बनाववामां आवी रह्यो छे। त्यारे आजना ऐतिहासिक अवसरने छोटाउदेपुर जिल्लाना विश्व हिंदू परिषद बोडेली प्रखंडना होद्देदारो अने कार्यकरो साथे अन्य हिंदू अग्रणीओए पण नगरना समग्र हिंदू समाज वती अलीपुरा चार रस्ता पासे जय जय श्री राम जय जय श्री राम जय श्री राम। 550 वर्षना हिंदू हिंदुत्व अने हिंदू विचार नु जे शोषण थवामां आव्युं अने जे रीते एक भारतीय कल्पना ने आज साकार करवामां आवी भगवान श्री रामचंद्र मंदिर नु शिलान्यास करवामां आव्यो ए बदल मोदी साहेब नो खूब खूब आभार। भारतीय संविधान न्यायपालिका ने पण हूँ खूब खूब आभार आपूँ छूँ कि जेमने एक सत्यनी जीत समार निर्णय आपेलो छे। आ भारतीय संस्कृति अने सत्य बेवनु महाविजय छे अने अमे खूब खूब भारतवासीओ हिंदुओ खूब खूब उत्साही छे। विश्व हिंदू परिषद खूब खूब धन्यवाद अनुभवे छे अने खूब खूब आभार आखा संप्रदायनो हिंदू धर्मनो न्यायपालिकानो अमे खूब खूब आभारी छीए। जय श्री राम। जय श्री राम। दिवाळी जेवो आ माहौल आखा देशमां छे। फटाकड़ा आतिशबाजी अने दीपोत्सवथी आखा देशने वधारी लेवामां आव्यो छे। आ फरती एक बहु मोटी दिवाळी अमारा माटे छे हिंदुओं माटे। आ एक कल्पना जेवुं सपनुं साकार थयुं छे। अमे खूब खूब धन्यवाद भगवान श्री रामनो खूब खूब आभार प्रकट करीए छे कि एमने अमने आवी कृपा आपी कि अमारा समयमां अमारी 15 पीढ़ीओ खपी गई आ राम मंदिर माटे। आजे अमारे आ वस्तु जोवा मळी रह्यो छे। अमे खूब खूब धन्यता अनुभवीए छे कि अमारा समयमां श्री राम मंदिरनुं जे सपनुं साकार थई रह्यूं छे। अमे खूब खूब धन्यता अनुभवीए। जय श्री राम। जय श्री राम। विश्व हिंदू परिषद अध्यक्ष बोडेली प्रखंड दीपक विजयवर्गीय। जय श्री राम। जय श्री राम। हिंदुस्तान माटे आजे खरेखर दिवाळी छे। આજે અદ્ભુત કામ થવા જઈ રહ્યું છે માનનીય મોદી સાહેબના હસ્તે। 500 વર્ષ જૂનો પ્રશ્ન જ્યારે ઉકલી રહ્યો છે અને અમે નસીબદાર છીએ કે આ યુગમાં છીએ, અમે સાક્ષી છીએ। ઘણા બધા પ્રશ્નો એમણે ઉકેલ્યા અને હજુ તો આપણે આ સરકાર પાસે એવી અપેક્ષા રાખીએ કે ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે સમગ્ર પ્રજાને અસર કરે છે એવા પ્રશ્નો પણ હાથ પર લે અને આવું જ ઉજળું કામ થયા કરે। ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન સમગ્ર પ્રજા, સમગ્ર રાજકીય પક્ષો બધા જ જ્યારે આ નિર્ણયથી ખુશ હોય તારે તો અદ્ભુત દિવસ છે, આજનો ઐતિહાસિક દિવસ છે। જય શ્રી રામ। જય શ્રી રામ। જય શ્રી રામ। 550 વર્ષથી વધુ સમયથી હિન્દુ ધર્મ અને હિન્દુ સભ્યતા પર જે રીતે આક્રમણ કરવામાં આવી રહ્યા છે, જે રીતે હિન્દુઓની ખૂબ જ અવહેલણા કરવામાં આવી છે, આવે ફરથી એ સ્વર્ણયુગ હિન્દુત્વનો ફરતી યુગ ઉદય થઈ રહ્યો છે। ભગવાન શ્રી રામના મંદિરની સ્થાપનાની સાથે ફરથી એકવાર ભારતમાં હિન્દુઓ શ્રેષ્ઠતા પર આવવા લાગ્યા છે। મોદી સરકારના જે પણ મહાન નિર્ણયો થઈ રહ્યા છે હિન્દુ વિચારધારાને ફરથી ઉજ્જવલ અને પ્રજ્વલિત કરવા માટે થઈ રહ્યા છે। આટલો મહાન આ કાર્યક્રમ છે, આજથી ભગવાન શ્રી રામ મંદિરનો જે શિલાન્યાસનો કાર્યક્રમ થયો છે, અમે ખૂબ ખૂબ ધન્યતા અનુભવીએ છીએ। અમે હિન્દુ હોવાની પોતાની જાત પર ગર્વ કરી રહ્યા છે અને ભગવાન શ્રી રામના આ સ્વર્ણ અક્ષરે લખાશે જે નામ અને એ અમારા યુગમાં થઈ રહ્યો છે એ અમને ખૂબ જ આનંદદાયી કરી રહ્યો છે। અમારી 15 પેઢીઓ આની માટે ખપી ગઈ। ભગવાન શ્રી રામના મંદિર માટે અમે ખૂબ કુરબાનીઓ આપેલી છે હિન્દુ સમાજે, આજે એ સાકાર અમારા સમયમાં થઈ રહ્યો છે। અમે ગૌરવ અનુભવી રહ્યા છીએ, પોતાની જાતને હિન્દુ કહીને અમે ગર્વ અનુભવીએ છીએ। મોદી સરકાર, ભારતીય ન્યાયપાલિકા, ભારતીય સંવિધાનનો પણ ખૂબ ખૂબ આભારી છે કે સત્યનો વિજય તરફ અમને લઈ ગયા। સત્યની નિમાય નીતિથી ભગવાન શ્રી રામચંદ્રના જે નીતિ નિયમ હતા એ નીતિ અનુસાર શ્રી રામ મંદિરનું ફરતી કાર્યક્રમ શરૂ જે થયો છે અમે ખૂબ ખૂબ આભારી છે। જય શ્રી રામ। આજે આખા ભારત વર્ષમાં દિવાળીનો માહોલ છે, ઘર ઘરમાં ઉત્સવ છે, દીપોત્સવ છે, એક એક ભારતીય એક એક હિન્દુ ખૂબ ખૂબ પ્રસન્ન છે, અમે ખૂબ ખૂબ આભારી છે। જય શ્રી રામ। હિન્દુસ્તાન માટે આજે ખરેખર દિવાળી જ છે, અદ્ભુત દિવસ છે। બધા જ રાજકીય પક્ષો જેમાં સંમત હોય અને જ્યારે માનનીય મોદી સાહેબ એક સરસ મજાનું ભૂમિપૂજન કરતા હોય અયોધ્યા ખાતે, તો સમગ્ર રાષ્ટ્ર માટે આ ગૌરવનો દિવસ છે। ગામે ગામ એની ઉજવણી થઈ રહી છે અને ખૂબ જ શુભ દિવસ છે। વર્ષોના પ્રશ્નો એમને ઉકેલ્યા જ છે અને હજુ અપેક્ષા સરકારની માટે પ્રજાને બહુ મોટી છે। સમગ્ર પ્રજાને કામ લાગે એવા ઘણા પ્રશ્નો હજુ પેન્ડિંગ છે
ये उकेलशे अने प्रजा वधारे सुखी थशे अने वर्षो सुधी युगो सुधी एमनुं नाम अमर थशे ने याद करशे। श्री रामनी थी बधा ज परिचित छे, आखो हिंदू समाज जेने पूजे छे एनुं ज्यारे आजे भूमिपूजन थयेलुं छे एमनां मंदिरनुं, ये अद्भुत दिवस छे, आपणा माटे गौरव छे अने हुं आनंदनी लागणी व्यक्त करूं छुं सरपंच अली खेरवा तरीके અને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જય શ્રી રામ। અલ્લારખા પઠાણનો રિપોર્ટ, છોટા ઉદેપુર।